હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો આજના આ વિડીયો સેક્શનમાં આપણે સ્ટાન્ડર્ડ અને બી આઈ એસ અને આઈ એસઆઈના ફાયદા તથા એન ઇ કોડ બે હજાર અગિયાર વિશે ચર્ચા કરવાના છે તો લેસન નંબર સિક્સના અંદર સ્ટાન્ડર્ડાઈઝેશન શું છે બરાબર તે સમજવાનું છે અને ઇલેક્ટ્રિકલ માટે સ્ટાન્ડર્ડાઇઝ કોના દ્વારા કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આ લેસનમાં આપણે શીખવાનું છે જો તમે લેસન નંબર ફાઇવ બરાબર તમે ન જોયો હોય આગળ આપણે લેસન નંબર ફાઇવની ચર્ચા કરી હતી કે જેના અંદર આપણે ઇલેક્ટ્રિશિયન્સના જે સેફટી પ્રિકોશન્સ હતા અને હિજાર્ડ એટલે કે જોખમ ખતરો સંકેટવાળા જે એરિયા અને કઈ કઈ રીતે તેનો સોમ ક્લાસિફિકેશન આપ્યું હતું તેના વિશે આપણે ચર્ચા કરી હતી અને પીપી બરાબર જે પ્રોટેક્ટ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તરીકે કયા કયા ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ તેના વિશે ચર્ચા કરી હતી જો તમે તે વિડીયો ન જોયો હોય તો ઉપર લિંક થતી લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો આજના વિડીયોની શરૂઆત કરીએ તો જેના અંદર કોઈપણ કાર્યક્રમ ચોક્કસ ગુણવત્તા માપ અને ધોરણ જળવાઈ રહે તે માટે નિયમો અને બંધારણ નક્કી કરવામાં આવે છે તેથી ઉપભોક્તાનો ફાયદો થાય ઉત્પાદન કરનારને ફાયદો થાય અને બજારમાં એક સરખી ગુણવત્તા વજન અને માપવાળી વસ્તુઓ મળી રહે એટલે શું કરવા માગે છે કે આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન કેમ કરવાનું કેનાથી શું થાય કે કાર્યમાં ચોક્કસ ગુણવત્તા મળે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો તેની એક ચોક્કસતા ગુણવત્તા જળવાઈ રહે કે ભાઈ આ વસ્તુ માટે એટલે કે કોઈ જગ્યાએ વાયરિંગ કરવાનું છે તો એ વાયરિંગના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય કે દસ પો એક સર્કિટના અંદર દસ પોઈન્ટથી વધારે ના રાખી શકાય તો એની ગુણવત્તા બરાબર એના અંદર માપ બી આવી ગયું અને ધોરણ બી આવી ગયું કે દરેક જગ્યાએ એ વસ્તુ સચવાઈ રહે ન તો શું થાય કે કોઈ જગ્યાએ વાયરિંગના અંદર એક સર્કિટના અંદર વીસ પોઈન્ટ હોય કોઈ જગ્યાએ પંદર હોય તો જ્યાં વધારે પોઈન્ટ હોય ત્યાં શું થાય કે આગ લાગવાનો અને બધા ભય રહેલા હોય તો એ બધું ધ્યાનમાં રાખીને તેના માટેના નિયમો અને બંધારણ નક્કી કરવામાં આવે છે તેથી શું થશે કે જે ઉપભોક્તા છે કે જે જે એ સર્વિસનો લાભ લેવાનો છે તેને ફાયદો થાય તેનું ઉત્પાદન કરનારીને ફાયદો થાય અને બજારમાં એક સરખી ગુણવત્તાથી મળે જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતના આખા ઇન્ડિયામાં બરાબર જે ઘરના વોલ્ટેજ છે સિંગલ ફેસ વોલ્ટેજ છે તે બસો ત્રીસ વોલ્ટ સ્ટાન્ડર્ડાઈઝ કરેલા છે બરાબર એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ જો ઇન્ડિયામાં યુઝ થવાની હશે તો તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન એનું ગુણવત્તા નક્કી કરવામાં આવેલ છે જેથી બજારમાં મળતા દરેક ઇક્વિપમેન્ટ બસો ત્રીસ વોલ્ટની ગુણવત્તાના મળશે અમુક વસ્તુઓમાં વજન પણ ડિફાઇન કરી દેવામાં આવે છે કે આનાથી વજન આટલું જ રાખવું અને માપવાળી વસ્તુઓ પણ મળી રહે જેમ કે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ લિટરનો ભાવ બધી જગ્યાએ સરખો હોય તેનું વજન શું થઈ ગયું સેમ સ્ટાન્ડર્ડાઈઝ કરી દીધું એ મુજબ આગળ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ નક્કી કરવાનો પાયો વિજ્ઞાન ટેકનિક અને અનુભવ દ્વારા થાય છે કે આપણે જે બી સ્ટાન્ડર્ડાઈઝ નક્કી કરીએ તો એ ઉપરછલું નક્કી ના થઈ જાય પણ એના અંદર ત્રણ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે એક તો વિજ્ઞાન બીજું ટેકનિક અને અનુભવ આ ત્રણ વસ્તુઓને ભેગી કરીને એક સ્ટાન્ડર્ડાઈઝ નક્કી કરવામાં આવે કોઈ વસ્તુનું ઉત્પાદન વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખી કરાય છે બરાબર કે અમુક વસ્તુઓનું જ્યારે ઉત્પાદન થતું હોય તો વર્તમાન એટલે કે ફ્યુચરમાં આવવાવાળી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બરાબર કે ફ્યુચરના અંદર એસી ઠંડક મળી રહેશે કે નહીં ગરમી હશે કે નહીં એ બધી જે બી વસ્તુ હોય એને લગતી જે વિગતો હોય તેના ફ્યુચરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે પરંતુ સાથે સાથે ભવિષ્યની પ્રગતિને પણ તે સમયે તેનું સ્થાન મળી રહે તેવું ધ્યાન રાખવામાં આવે છે આગળ વાત કરીએ તો દરેક દેશમાં ટૂલ્સ મટીરિયલ્સ અને ઇક્વિપમેન્ટનું ઉત્પાદન કરવા માટે ચોક્કસ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે બરાબર મેં કીધું હમણાં એ રીતે કે ભાઈ આપણો દેશ છે તો આપણા દેશના અંદર બસો દસ વોલ્ટ આ સોરી બસો ત્રીસ વોલ્ટ અને ફિફ્ટી હર્ડ ફ્રિકવન્સી આ સ્ટાન્ડર્ડ કરેલું છે બરાબર તો જે પણ ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ બનશે તે સ્ટાન્ડર્ડાઈઝ કરવામાં આવેલ છે કે ભાઈ આટલા જ વોલ્ટેજ અને આટલી જ ફ્રીક્વન્સી માટેનું બનાવવું તે મુજબ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે આઈ ટેકનોલોજી સિમ્બોલ ઉત્પાદન પ્રક્રિયા માણસની સલામતી વગેરેના ચોક્કસ એકમો આઈએસઓ કોડ નંબર સાથે આપવાની શરૂઆત કરી છે બરાબર એટલે કે આપણા જે સિમ્બોલો છે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ છે લઈ લો યા તો ટેકનોલોજી લઈ લો ઉત્પાદન કોઈપણ પ્રક્રિયાની યા તો માણસની સલામતી વગેરેને લગતા જે નિયમો છે જે એકમો છે તે આઈએસઓ દ્વારા નક્કી કરવામાં આવે છે આઈએસઓ આઈએસઓએ કોડ નંબર આપેલા છે તે કોડ નંબર વાઇઝ તમે શું કરો તેને સ્ટાન્ડર્ડાઇઝ કરી દેવામાં આવે સ્ટાન્ડર્ડની વ્યાખ્યામાં મૌખિક લેખિક અને ગ્રાફિક મેથડની મોડલના સ્વરૂપમાં સેમ્પલ અથવા પ્રત્યેક વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે જેમાં સેવા સમયનો ચોક્કસ પીરિયડ એકમ માપદંડ પ્રત્યક્ષ ઓબ્જેક્ટ રીતે કેપેસિટી ફરજ કાર્ય જવાબદારીઓ અને વલણ વગેરે જણાવવામાં આવે છે કે જે પણ સ્ટાન્ડર્ડાઈઝ નક્કી કરવામાં આવશે એના અંદર આ બધું જાણ કરવામાં આવશે કે તેનો સમય તેનો ચોક્કસ પીરિયડ તેનો એકમ નક્કી કરવામાં આવશે માપદંડ કે જો તમે આ પ્રમાણે તમે ફોલો નહીં કરો તો આ માપદંડ થશે પ્રત્યક્ષ ઓબ્જેક્ટ વિશે જણાવવામાં આવશે તેની કેપેસિટી તેને લગતી ફરજો તેના કાર્યો અને જવાબદારીઓ બરાબર એ દરેક વસ્તુ તમારે સ્ટાન્ડર્ડાઈઝ દ્વારા જણાવવામાં આવશે આગળ વાત કરીએ તો આપણા દેશમાં ઉત્પન્ન થયેલ માલસામાનને સ્થાનિક બજાર અથવા ઇન્ટરનેશનલ બજાર વેચવા માટે ચોક્કસ સ્ટાન્ડર્ડાઇઝેશનની રીત આવશ્યક છે કે આપણે કોઈપણ વસ્તુ આપણી દેશની જો કોઈ વસ્તુ હોય એને તમે આપણા દેશમાં યા વિદેશમાં તમે વેચવા માંગતા હોય તો તેને સ્ટાન્ડર્ડાઇઝેશન નક્કી કરવામાં આવે છે અને તે સ્ટાન્ડર્ડાઇઝેશન સ્પેસિફાઈડ એટલે કે બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નક્કી કરે છે કે તમારી કોઈ વસ્તુને તમે બહાર એક્સપોર્ટ કરવા માંગો છો તો તે બીઆઈએસ દ્વારા તમારે અપ્રૂવ કરાવવું પડે તેના જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય તે રૂલ્સ રેગ્યુલેશનમાં તમારી પ્રોડક્ટ હોવી જોઈએ ત્યાર પછી જ તમે સ્ટાન્ડર્ડાઇઝ થયા પછી તમે ઇન્ટરનેશનલ બજારમાં તેને માર્કે વેચી શકશો બરાબર ને એ કોણ કરશે કે સ્પેસિફાઈડ સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ કોણ કરશે બીઆઈએસ બીઆઈએસનું ફૂલ ફોર્મ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જેનો ઉપયોગ જુદા જુદા માલસામાન ઉપર મેન્યુફેક્ચરને બીઆઈએસ એટલે કે આઈએસઆઈનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને પ્રોડક્ટ ઉપર આઈએસઆઈ માર્કો હોય છે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ લેવા જઈએ છીએ તો આપણે જોઈએ છે કે આઈએસઆઈ માળખાવાળું છે કે નહીં તેનો સિમ્બોલ છે કે નહીં તો એ આઈએસઆઈ માર્કો કોણ મારશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બરાબર કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડના રિલેટેડ જે બ્યુરો છે જે સંસ્થા છે તે સંસ્થા તેને આઈએસઆઈ માર્કો આપશે અને તે આઈએસઆઈ સર્ટિફાઈડ જે પ્રોડક્ટ હશે તે જ ઇન્ટરનેશનલ બજારના અંદર તમે વેચી શકશો તો હવે સ્ટાન્ડર્ડાઈઝ માટેની સંસ્થાઓ દુનિયામાં જુદા જુદા દેશોમાં ઘણી બધી છે જુદા જુદા દેશોમાં સ્ટાન્ડર્ડાઇઝ ઓર્ગેનાઇઝેશન નીચે આપેલ મુજબ છે જેમ કે આપણા ઇન્ડિયામાં બીઆઈએસ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તે જ પ્રમાણે જુદા જુદા દેશોમાં જુદી જુદી બ્યુરો છે જુદી જુદી સંસ્થાઓ છે બરાબર તો તેના વિશે જોઈએ તો બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે આઈએસઆઈ તરીકે ભારતના અંદર શું આપે છે સર્ટિફિકેશન આપે છે આ જે નીચે શોર્ટ ફોર્મ આપ્યા છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ તમારે યાદ રાખવાના એક્ઝામમાં એમસીક્યુના અંદર જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ આવે છે તેના અંદર આઈએમપી તરીકે પૂછી શકે છે અને મોસ્ટ આઈએમપી છે દરેક એક્ઝામમાં એ ક્વેશ્ચન્સ હોય છે બરાબર તેને ખાસ નોંધ કરી રાખજો બીજું જે છે તે છે આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન આ ઓલ વર્લ્ડ પર ચાલે છે તમારે આ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે જેને આઈએસઓ તરીકે ઓળખવામાં શોર્ટફોર્મમાં જણાવવામાં આવે છે બીજું છે જીઆઈએસ તો જીઆઈએસ એટલે કે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ જે જાપાનમાં છે નેક્સ્ટ છે બીએસઆઈ બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન બીએસ તરીકે પણ શોર્ટફોમ તરીકે તેનું ઓર્ગેનાઇઝેશન છે જે બ્રિટનમાં છે નેક્સ્ટ છે ડીઆઈએન જેને ડ્યુટેક ઇન્ડસ્ટ્રી નોર્મન બરાબર જે જર્મનીમાં છે અને જી નેક્સ્ટ છે જીઓ એસ ટી જે રશિયામાં છે નેક્સ્ટ છે એસ એ એસ એ અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન જે અમેરિકામાં છે બરાબર તો આમાંથી તમારે કોઈના પણ ફૂલ ફોર્મ પૂછી શકે છે શોર્ટ ફોર્મ આપીને યા તો પછી જે એના ફૂલ ફોર્મ આપેલું છે તેના ઉપરથી તમારે શોર્ટ ફોર્મ પર પૂછી શકે છે કે ભારતના અંદર આઈએસઆઈ માર્કોનું એટલે કે આઈએસઆઈ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે તો શોર્ટ ફોર્મમાં બીઆઈએસ જીઆઈએસ એવી રીતના પૂછેલું હોય તો આપણે કરેક્ટ આન્સર આવડવો જોઈએ જેનો કરેક્ટ આન્સર શું આવે બીઆઈએસ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ આઈએસઓ સર્ટિફિકેશન આપે છે તે જ મુજબ આઈએસઆઈ એટલે કે બીઆઈએસ માર્કો સર્ટિફિકેશનથી ફાયદા શું થાય બરાબર આપણે આઈ સર્ટિફિકેટ લઈએ આઈએસઆઈ તો એનાથી આપણે શું ફાયદા થાય તો એ જુદી જુદી રીતે ફાયદા થતા હોય છે જેમાં સૌ પ્રથમ આપણે જોઈશું ઉત્પાદન કરનારને એટલે કે જે પ્રોડક્ટ બનાવે તેને શું ફાયદા થાય તો તેમાં સૌપ્રથમ જે છે કે ઉત્પાદનની પ્રક્રિયા સરળ બનાવે છે તેના જે રૂલ્સ રેગ્યુલેશન છે કે આ રીતની પ્રોડક્ટ હોવી જોઈએ તેને આ રીતનું બનાવવું પડે બરાબર એના માટે આ મશીનરી જોઈએ તો એ જો તમે એને રે રેગ્યુલેશન તમેના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરો તો તમારી જે ઉત્પાદનની પ્રક્રિયા છે તે કેવી બની જશે સરળ બની જશે અને તમારી જે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમની ઓળખ થાય છે તમારી જે સિસ્ટમ છે એની શું થશે ક્વોલિટીની ઓળખાણ થશે કે ભાઈ આ ક્વોલિટી આ સ્ટાન્ડર્ડની આ વસ્તુ વેચી રહ્યા છે નેક્સ્ટ જે છે તે છે સ્ટાન્ડર્ડાઈઝેશનથી ઉત્પન્ન ઉત્પાદન કરકસરમાં વધારો થાય છે જો તમે સ્ટાન્ડર્ડાઈઝેશનથી ઉત્પાદન કરતા હોય તો તમારા ઉત્પાદનના અંદર શું થશે કરકસર થશે એટલે કે તમે અમુક એનર્જી અથવા તો પૈસા એ દરેક રીતે તમે શું થશે તમારે બચત થશે તો આ પ્રમાણે ફાયદા ઉત્પાદન કરનારને થઈ શકે છે નેક્સ્ટ જે ફાયદો છે તે છે કે દેશ અને વિદેશમાં ઉત્પાદિત વસ્તુની સારી છાપ ઉત્પન્ન થાય છે કે તમે જ્યારે દેશમાં યા તો વિદેશના અંદર તે વસ્તુને વેચશો તો તમારી એના ઉપર છાપ કેવી પડશે સારી પડશે કે તે આઈએસઆઈ માળખાવાળો છે બીજી વસ્તુ કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારી કે સ્ટોકિસ્ટના વિકાસ વિશ્વાસમાં ઉત્પાદન પ્રત્યે વધારો થાય છે જો તમારી પ્રોડક્ટ તમે માર્કેટના અંદર મૂકો કે જો કોઈ જથ્થાબંધ વેપારી હોય યા તો છૂટતક વેપારી હોય યા તો સ્ટોક હોય કે જે સ્ટોક ભેગો કરતો હોય તો તેના ઉપર તમારી સારી છાપ પડશે અને તે તમારી વસ્તુને બરાબર પસંદ કરશે બીજી વસ્તુ છે કે સારી સરકારી સંસ્થા પ્રાઇવેટ સંસ્થા સ્થાનિક ક્ષેત્રો ખરીદી સંસ્થાઓ કેન્દ્ર સરકાર સંસ્થાઓ આઈએસઆઈ માળખાવાળા માલસામાન ખરીદી કરવા પ્રાધાન્ય આપે છે એટલે કે જ્યાં ગવર્મેન્ટને લગતું હોય તો ગવર્મેન્ટ હંમેશા આઈએસઆઈ માળખાવાળી જ વસ્તુઓ અપનાવે છે અને રાખે છે જો તમારું તેના રિલેટેડ હશે એટલે કે તમારું આઈએસઆઈ માળખાવાળું હશે વસ્તુ બરાબર તો તમારી સરકારી સંસ્થાના અંદર જો તમારું ઇક્વિપમેન્ટ યા જે બી પ્રોડક્ટ તમારી યુઝ થતી હોય એવી હશે તો તેને તે પ્રાધાન્ય આપશે તેને સૌ પ્રથમ શું કહેશે એને કે એ લોકો ઈચ્છશે કે આઈએસઆઈ એસઆઈ માળખાવાળી વસ્તુ અમે લઈએ તો એ રીતે આ જે ફાયદા આપણે જોયા પાંચ એ કોના કોને થશે તો જે ઉત્પાદન કરતા હશે જે પ્રોડક્ટને બનાવશે જે આઈએસઆઈવાળી પ્રોડક્ટને બનાવતું હશે નેક્સ્ટ ફાયદો જે છે તે ગ્રાહક કે ગ્રાહકને કઈ રીતના આઈએસઆઈ સર્ટિફિકેટવાળી પ્રોડક્ટ લેશે તો શું ફાયદો થશે તો તેના વિશે વાત કરીએ તો સ્વતંત્ર ટેકનિકલ ટેકનિકલવાળા તથા રાષ્ટ્રીય સંસ્થાઓ આઈએસઆઈને પ્રમાણભૂતતા આપે છે કે આઈ માર્કો જેના ઉપર લાગેલું હશે બરાબર તે પ્રોડક્ટ શું હશે કે રાષ્ટ્રીય સંસ્થા જે આઈએસઆઈ છે તેના દ્વારા સર્ટિફાઈડ હશે એટલે કે ટેકનિકલી તે વ્યવસ્થિત એટલે બનેલું હશે તો જ તેના આઈ એસઆઈ આપેલું હશે એટલે તેના અંદર કોઈ વસ્તુ જોવાની રહેશે નહીં બીજી વસ્તુ કે સ્ટાન્ડર્ડ વસ્તુઓ પસંદ કરવામાં મદદ મળે છે કે તમારે સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ તમે આઈએસઆઈ માળખું જુઓ એટલે વસ્તુ સ્ટાન્ડર્ડ થઈ ગઈ બરાબર ક્વોલિટીવાળી થઈ ગઈ એટલે તમારે બીજી વસ્તુને જોવાની રહેતી નથી જો તમારે આઈએસઆઈવાળી વસ્તુ તમારે મળી જાય તો તે ઓલરેડી સ્ટાન્ડર્ડાઈઝ વસ્તુ કહેવાશે ત્રીજી વસ્તુ કે આઈએસઆઈ માળખાવાળો ખરીદેલ માલસામાન નીચી ગુણવત્તાવાળો હોય તો રિપ્લેસ કરી આપે છે જો આઈએસઆઈ એસઆઈ માળખાવાળી વસ્તુઓ હશે અને તે કંપની દ્વારા રિપ્લેસમેન્ટમાં આવતી હશે તો તમારે કોઈપણ વસ્તુના અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવશે ગુણવત્તાના અંદર કે માલસામાનના અંદર તો તે તમારી વસ્તુ રિપ્લેસ થઈ જશે નેક્સ્ટ છે કે ઉત્પાદિત આઈએસઆઈ માલસામાન ખરીદવાથી છેતરપિંડી અને શોષણ સામે રક્ષણ મળે છે જેમ હમણાં કીધું આઈએસઆઈ હશે તો તે વસ્તુ સ્ટાન્ડર્ડ હશે એટલે તેમાં કોઈ છેતરાવાની કે કોઈ રીતનું શોષણ કરવાનો પ્રશ્ન રહેતો નથી નેક્સ્ટ જીવન અને માલ મિલકતને જોખમ સામે રક્ષણની ખાતરી આપે છે આપણા જીવન સામે અને આપણી માલ મિલકત સામે શું આપે છે રક્ષણ આપે છે કે ભાઈ આપણા જે સેફ્ટીના જે પણ પ્રિકોશન્સ છે જે બી સલામતીના લગતા નિયમો છે તે આઈએસઆઈ દ્વારા ચકાસવામાં આવેલ હશે ત્યારબાદ જ તેને આઈએસઆઈ સર્ટિફિકેટ આપેલ હશે એટલે જીવન અને માલ મિલકતને જોખમનું રક્ષણ પણ રહેતું નથી તો આમ પાંચ વસ્તુ ગ્રાહક જે આઈએસઆઈ માળખાવાળી વસ્તુ ખરીદશે તેને ફાયદા થશે આગળ વાત કરીએ તો એન કોડ બે હજાર અગિયાર એટલે કે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ અત્યાર સુધી આપણે જે વાત કરી એ દરેક વસ્તુની વાત હતી કોઈ તે વસ્તુ કોઈ પણ હોઈ શકે ઇલેક્ટ્રિકલ હોઈ શકે મિકેનિકલ હોઈ શકે બરાબર યા તો કોઈપણ પ્રોડક્ટ કે જે સ્ટાન્ડર્ડાઈઝ હોય બરાબર હવે આપણે વાત કરીએ છીએ પ્યોર ઇલેક્ટ્રિકલ પર કે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ જે બે હજાર અગિયાર છે તેના અંદર શું કહેવામાં આવે છે તો તેના વિશે વાત કરીએ તો નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ તેના નામ પ્રમાણે સલામત રીતે નેશનલી ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન માટેનું માર્ગદર્શન કરે છે આ કમિટી ટેકનિકલ ક્ષેત્રમાં રસ ધરાવતી કંપનીઓને પણ માર્ગદર્શન આપે છે આ કમિટી શું કરશે કે જે ટેકનિકલના અંદર બરાબર તે નવી નવી કંપનીઓ હોય તે પોતાને ડેવલપ કરવા માગતી હોય તો તેમની કંપનીઓને પણ તે માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે તેમની સાથે રહીને લોકોને સલામત રીતે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનું બતાવે છે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલના તાલીમ પામેલ લોકો દ્વારા બનાવેલ હોય છે અને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ કમિટીમાં ટેકનિકલ સંબંધિત કમિટી અને નાઇન્ટીન કોડ બનાવવાની પેનલ જુદી જુદી બાબતો માટેનો કોડ બનાવે છે જે ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકને સમજાવે છે હવે એનઈ કોડ દ્વારા ત્રણ વર્ષે સુધારો કરી નવી આવૃત્તિ બહાર પાડે છે જે એનઈ કોડના કાયદીય નિયમો અને નિયંત્રણનો ઉદ્દેશ હોય છે જુદી જુદી સ્થાનિક ઇન્પેક્શન એજન્સી દ્વારા તેનું અમલીકરણ થાય છે એટલે શું થાય છે કે દર ત્રણ વર્ષે તેના અંદર સુધારા કરવામાં આવે છે અને સુધારા કર્યા બાદ જે નિયમો બહાર પાડવામાં આવશે તે નિયમોનું નિયંત્રણ અને તેના ઉદ્દેશ ઉદ્દેશો લોકો દ્વારા માનવામાં આવે છે કે નહીં તેના માટે તે કમિટી દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવે છે આમ બે હજાર અગિયારનો એની કોડ પાંચ હજાર સોળ જેટલા લોકોની ભલામણ અને ઓગણ બે હજાર નવસો દસ લોકોની ટીકાઓના આધારે એની કોડમાં ઘટાડો થતા ઘટાડો થતાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં ઇક્વિપમેન્ટના નવા આર્ટિકલ અને ઉપયોગો અગાઉની આવૃત્તિમાં નહો નહોતા અને તેનો સમાવેશ કરેલ છે જેમાં નવા નિયંત્રણો ઉમેર્યા અને જૂના નિયંત્રણોમાં સુધારા કર્યા છે આમ નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ દ્વારા શું થાય છે કે ઇલેક્ટ્રિકલ રિલેટેડ જે સ્ટાન્ડર્ડાઈઝેશન છે તે નક્કી કરવામાં આવે છે તેમાં વર્ષો વર્ષે જતાં જતાં એટલે દર ત્રણ વર્ષે તેના અંદર સુધારા કરવામાં આવે છે જૂના નિયમોને ન જરૂર હોય તો કાઢી નાખવામાં આવે છે અને નવા નિયમોને અમલમાં લાવવામાં આવે છે બરાબર તો આમ શું થશે કે જે ઇલેક્ટ્રિકલ સાઇડ જે કોડ છે એ નેશનલ કોડ એનઈ કોડ બે હજાર અગિયાર દ્વારા તમે સ્ટાન્ડર્ડાઈઝ કરી દેવામાં આવશે તેના નિયમો દ્વારા બરાબર જેથી શું થશે કે આપણા ઇલેક્ટ્રિકલને લગતી જે પણ સલામતી હશે તે સચવાઈ રહે અને તેની ક્વોલિટીને ક્વોન્ટિટી સચવાઈ રહે તો આમ આપણે આજના આ વિડીયો સેક્શનમાં સ્ટાન્ડર્ડાઇઝેશન વિશે ચર્ચા કરી તેને લગતા ફાયદાઓ જોયા અને એની એટલે કે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ વિશે સમજ્યા અહીંયા વિડીયોનો અંત કરે છે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહેજો તંદુરસ્ત રહેજો આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો જો તમારા દોસ્તયારો દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બે લાઈકોન પર પ્રેસ કરી કરી અને જો તમારે વિડિયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડિયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે આ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત